જીવનમાં જ્યારે કંઈ નક્કી કર્યું હોય અને પછી મળે તો એનો આનંદ કંઈક અલગ હોય, પરંતુ રાજનીતિમાં જે ધાર્યું હોય એ મળી જાય એવું બિલકુલ જરૂરી નથી. થંબનેલમાં તમે જે વાક્ય વાંચ્યું કે લાખોનો પગાર છોડી કોઈ હવે લોકસભાની ટિકિટ પર ચૂંટણી લડવાનું છે, એ વાત ગુજરાતના જે એક નેતાની છે. એક એવા નેતા કે જે એટલી મોટી કંપનીમાં નોકરી કરતા હતા, તેમ છતાં પોતાના સમાજ માટે, એક વિચારધારા સાથે પક્ષ માટે કામ કરવા માટે પોતાની જોબ છોડી અને જોબ છોડ્યા બાદ રાજનીતિમાં પ્રવેશ કર્યો. અને બહુ આમ કહો તો ટૂંકા ગાળામાં ને આમ કહો તો એક લાંબી સફર બાદ અચાનક એક એવું ગિફ્ટ મળ્યું જે હરેક નેતાનું સપનું હોય છે. જી હા, વાત કરી રહ્યા છીએ વલસાડથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ધવલ પટેલની. ધવલ પટેલ આમ તો એક એવું નામ છે કે જ્યારે ભારતીય જનતા પાર્ટીએ લિસ્ટ જાહેર કર્યું અને વલસાડથી ધવલ પટેલનું નામ જાહેર થયું ત્યારે સૌ કોઈ ગૂગલ કરવામાં લાગી ગયા કે આ ધવલ પટેલ છે કોણ, કોણ છે ધવલ પટેલ કે જેને અચાનકથી ભારતીય જનતા પાર્ટીએ મેદાને ઉતાર્યા. આમ પણ ભારતીય જનતા પાર્ટી સરપ્રાઈઝ આપવામાં એક્સપર્ટ છે અને જાણીતી છે, અને એટલા માટે જ લોકો ગૂગલ કરવા લાગ્યા. અને જ્યારે ગૂગલ કર્યું ત્યારે ઘણા લોકો એ હકીકત સુધી ન પહોંચી શક્યા કે આખરે આ ધવલ પટેલ કોણ છે. આજના વિડીયોમાં ભારતીય જનતા પાર્ટીના વલસાડના ઉમેદવારની તમામ ડિટેલ્સ અમે આપને આપીશું, જે કદાચ આપ જાણીને ચોંકી જશો. અને સાથોસાથ એ સવાલ પણ થશે કે ભારતીય જનતા પાર્ટી પાસે એવા તો કયા સમીકરણો અથવા તો એવી તો કઈ ટેકનિક છે કે આવા લોકોને તેઓ સીધા ચૂંટણી મેદાને ઉતારે છે. સાથોસાથ એ પણ જાણીશું કે ધવલ પટેલની સામે વલસાડથી કોંગ્રેસે અનંત પટેલને મેદાને ઉતાર્યા છે. એ અનંત પટેલ જે સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ રહે છે, કોંગ્રેસના એક એવા નેતા જે વાંસદાથી ધારાસભ્ય છે ને આ વખતે વલસાડ લોકસભા સીટ પરથી ચૂંટણી લડવાના છે, તો શું સ્થિતિ થવાની છે એની પણ વાત કરીશું. સૌથી પહેલાં વાત કરી લઈએ ધવલ પટેલ છે કોણ. હવે કદાચ તમે ગૂગલ કર્યું હશે અને ફેક્ટ સુધી પહોંચી પણ નહીં શક્યા હોય કે ધવલ પટેલ વિશે જાણકારી છે નહીં. ધવલ પટેલે અચાનક વલસાડ પરથી આપી ટિકિટ શા માટે, તો આપને જણાવીએ, મૂળ નવસારીના જારી ગામના રહેવાસી છે ધવલ પટેલ. યુવા છે, ધોડિયા આદિવાસી સમાજમાંથી આવે છે અને એક એવા નેતા છે જે અત્યાર સુધી ભારતીય જનતા પાર્ટી માટે બેકડોર્સમાં કામ કરતા રહ્યા. આપને જાણીને નવાઈ લાગશે કે સોશિયલ મીડિયા ઇન્ચાર્જ છે ધવલ પટેલ, અને સોશિયલ મીડિયા ઇન્ચાર્જ હોવાની સાથોસાથ તે અભ્યાસુ પણ છે, અને એમણે જે ડિગ્રી મેળવી છે તેના કારણે ન માત્ર ભારતમાં પરંતુ અમેરિકા, યુરોપ જેવા દેશોમાં નોકરી પણ કરી ચૂક્યા છે. એક એક મુદ્દાથી સમજીએ. અમને આપને સાઈડમાં ગ્રાફિક્સ પણ દેખાડી રહ્યા છે જેથી કરીને આપ સમજી શકો, એક એક માહિતી ધવલ પટેલ વિશે જાણી શકો. ધવલ પટેલ SVNIT માંથી BTECનો અભ્યાસ કર્યો, એટલે કે ગુજરાતમાં જ રહ્યા, ગુજરાતમાં જ સ્કૂલિંગ કર્યું, ત્યારબાદ SVNIT થી BTEC કર્યું, અને BTEC કર્યા બાદ પુણે સિમ્બાયોસિસમાંથી માસ્ટર્સ ઇન બિઝનેસ એડમિનિસ્ટ્રેશન એટલે કે MBAનો અભ્યાસ કર્યો. ત્યારબાદ તેમણે અલગ અલગ દેશોમાં નોકરી કરી, અમેરિકા નોકરી કરેલી છે, ત્યારબાદ યુરોપમાં, પછી એશિયાના ઘણા બધા દેશોમાં ઘણી બધી કંપનીઝમાં નોકરી કરી છે. IBM જેવી મોટી કંપની, કોપીજેમની જેવી મોટી કંપની, એક્યુરસ જેવી કંપનીઓમાં કામ કરી ચૂક્યા છે. 2009ની એ સાલ હતી જ્યારે ધવલ પટેલ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા. આપ સમજો 2009, અને અત્યારે ચાલી રહ્યું છે 2024ની લોકસભા ચૂંટણીનો સમય. 2009માં ધવલ પટેલ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા, ત્યારબાદ ધીરે ધીરે પોતાની જોબમાં તો એ આગળ વધી જ રહ્યા હતા, પરંતુ ભારતીય જનતા પાર્ટી માટે પણ નાના મોટા કાર્ય કરી રહ્યા હતા. 2021 સુધી તેમણે નોકરી પણ કરી, ભારતીય જનતા પાર્ટી માટે કામ પણ કર્યું, પરંતુ 2021નું એ વર્ષ ધવલ પટેલની જિંદગીમાં એક એવો નિર્ણય લાવવાનું હતું જે કદાચ શક્ય છે કે કોઈ પણ તમારી મારી જેવા લોકો માટે આસાન ન હોય. ધવલ પટેલે 2021માં જોબ છોડી દીધી, અને એવી જોબ જ્યાં તેમનો પગાર માનવામાં આવી રહ્યો છે કે વાર્ષિક 35 લાખ રૂપિયા હતો, એટલે મહિનાના 3 લાખ રૂપિયાથી વધુ 3 લાખ પગાર હોવા છતાં તેમણે નક્કી કર્યું કે તે પોતાની જોબ ક્વિટ કરશે અને ફૂલ ટાઈમ રાજનીતિમાં આવશે. ભારતીય જનતા પાર્ટી સાથે તો જોડાયેલા જ હતા, પરંતુ ત્યારબાદ 2021થી તે ફૂલ ટાઈમ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર તરીકે કામ કરવાનું તેમણે શરૂ કરી દીધું. તેમણે
સોશિયલ મીડિયાનો કાર્યભાર સંભાળ્યો. સોશિયલ મીડિયામાં વર્ષ 2014 અને 2019માં જ્યારે નોકરી શરૂ હતી ત્યારે પણ ભારતીય જનતા પાર્ટી માટે ઓનલાઈન કેમ્પેનિંગ કર્યું, જેનું પરિણામ આપણે સૌ કોઈ જાણીએ છીએ કે 2014 અને 2019માં ધવલ પટેલની સાથોસાથ ઓનલાઈન કેમ્પેનિંગ જેટલા પણ થયા એમનો ખૂબ મદદ ભારતીય જનતા પાર્ટીને મળી. 2021થી તેઓ સતત ભારતીય જનતા પાર્ટી સાથે કામ કરે છે. પોતે એક સારા ઓથર છે, એટલે કે પોતે એક સારા લેખક છે. 2 પુસ્તક લખી ચૂક્યા છે આદિવાસી સમાજના ઉત્થાન માટે, અને સાથોસાથ આદિવાસી સમાજ માટે વડાપ્રધાન મોદીએ શું કામ કર્યા છે એના પર પણ ધવલ પટેલ એક પુસ્તક લખી ચૂક્યા છે. આ તો વાત થઈ ધવલ પટેલ કોણ છે. ઘણીવાર આવું સાંભળીને આશ્ચર્ય થાય નહીં કે જ્યારે કોઈ વ્યક્તિની નોકરી બહુ સારી હોય, વિદેશોમાં નોકરી મળવાનો નોકરી કરવાનો મોકો હોય, 35 લાખ રૂપિયા જેટલો વાર્ષિક પગાર હોય, તો ભાઈ રાજનીતિમાં પ્રવેશ કરવાનું શું કારણ. પરંતુ જ્યારે આ સવાલ અમે ધવલ પટેલને પૂછ્યો ત્યારે તેમણે જવાબ આપ્યો હતો કે મારે મારા સમાજ માટે, વલસાડ નવસારીના આદિવાસી સમાજના ઉત્થાન માટે કામ કરવું છે. અને સાથોસાથ તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કાર્યપદ્ધતિથી પ્રભાવિત થઈને આ નિર્ણય લીધો હોવાનું પણ તેમણે મીડિયાને જણાવ્યું છે. હવે જાણી લઈએ કે વલસાડમાં ધવલ પટેલ એક એવું નામ છે કે જે કદાચ ખૂબ ઓછા લોકો જાણતા હશે. અમે આપને એની તસવીરો પણ સાઈડમાં દેખાડી રહ્યા છીએ કે દેશના મોટા મોટા નેતા સાથે તેમની તસવીરો છે. એટલે એનો મતલબ એ થયો કે ધવલ પટેલ કોઈ નાના નેતા નથી, નાનો પદભાર નથી સંભાળતા. દેવેન્દ્ર ફડણવીસની વાત હોય, જેપી નડ્ડાની વાત હોય, કે કોઈ પણ કેન્દ્રીય જે કિશન રેડ્ડીની વાત હોય, એમની સાથે તેમની તસવીરો છે, પુસ્તક આપતી તસવીરો છે. એટલે કે ધવલ પટેલ ભારતીય જનતા પાર્ટીમાં એક સારું સ્થાન ધરાવે છે એની આ તસવીરો સાબિતી છે. પરંતુ હવે વાત કરીએ વલસાડના સમીકરણોની. વલસાડમાં શું થશે? જો આપ સમજો કે ધવલ પટેલ ભલે ભારતીય જનતા પાર્ટીમાં સંગઠનમાં એક સારું સ્થાન ધરાવતા હોય, પરંતુ સામે છે કોંગ્રેસના આનંદ પટેલ. આનંદ પટેલ એક એવા નેતા છે કે જેમની પાસે રાજકીય કુનેહની સાથે રાજકીય અનુભવ અને ચૂંટણી લડવાનો પણ અનુભવ છે. બંને આદિવાસી નેતા છે, અને આદિવાસી બંને જ્યારે કોઈ પણ એક સીટ પર બંને એક જ સમાજમાંથી નેતા આવતા હોય ત્યારે મતોનું ધ્રુવીકરણ થાય તે સૌ કોઈ જાણે છે. પરંતુ ભારતીય જનતા પાર્ટી આ સીટ પર 2 વર્ષથી 2 ટર્મથી કબજો કરી રાખ્યો છે, અને આ વખતે મેદાને ધવલ પટેલને જ્યારે ઉતાર્યા છે ત્યારે ધવલ પટેલ સામે પડકારો તો ઘણા છે. આનંદ પટેલ જેવા કદ્દાવર નેતાને હરાવવા, અનુભવ ન હોવા છતાં લોકો સુધી પહોંચવું, પોતાની કાર્યશૈલીથી મતદારોને આકર્ષવા, આ તમામ પડકારો ધવલ પટેલની સમક્ષ છે. ભલે સંગઠનમાં કે સંગઠનની અંદર રહી સંગઠન માટે અને લોકો માટે કામ કર્યા હોય, પરંતુ જ્યારે તમે ચૂંટણીના રણ મેદાનમાં ઉતરો છો ત્યારે ન માત્ર તમે કરેલા કામો પરંતુ ભવિષ્યમાં તમે શું કરી શકો છો એના પણ લેખાજોખા મતદારો જોતા હોય છે, એને ધ્યાનમાં લેતા હોય છે. ધવલ પટેલ અને અનંત પટેલ વચ્ચે કાંટે કી ટક્કર થશે એવું મનાઈ રહ્યું છે. ગત ટર્મમાં કેસી પટેલની ટિકિટ જે જીત્યા હતા, કેસી પટેલની ટિકિટ કાપીને ભારતીય જનતા પાર્ટી એક યુવા ચહેરાને, એક નવા ચહેરાને મેદાને ઉતાર્યા છે, અને સામે છે અનંત પટેલ. જોવાનું રહેશે કે આ બંને નેતામાંથી કોણ વિજયી થાય છે, કોના શિરે આ વિજય તાજ આવે છે એ તો સમય બતાવશે. પરંતુ એક વાત નક્કી છે કે ભારતીય જનતા પાર્ટીએ ફરી એક વખત ધવલ પટેલને મેદાને ઉતારીને ગુજરાતના ભાજપના નેતાઓને, ગુજરાતની જનતાઓને સરપ્રાઈઝ આપી છે. હવે તેમનો અનુભવ, તેમનો અભ્યાસ, તેમણે સંગઠનમાં કરેલા કામ, ઓનલાઈન કેમ્પેનિંગ, ગ્રાઉન્ડ ઝીરો પર એટલે કે વલસાડ લોકસભા સીટ પર કેટલા કામ આવે છે એ તો સમય જ બતાવશે. વધુ સમાચારો માટે આપ ગુજરાત પક્ષ સાથે જોડાયેલા રહેજો. લોકસભા ઇલેક્શનને લઈ તમામ ગુજરાતના સમાચારો, તમામ નાની મોટી ખબરોનું વિશ્લેષણથી લઈને આપના સુધી સમાચાર પહોંચાડવાનો અમે પ્રયાસ કરી રહ્યા છીએ. જો આ વિડીયો ગમ્યો હોય તો બિલકુલ લાઈક કરજો, શેર કરજો, એવા લોકોને શેર કરજો જે ધવલ પટેલ વિશે જાણવા માંગે છે અથવા તો જાણતા નથી. વલસાડના મિત્રો, જો આ વિડીયો જોતા હો તો આપ પણ તમારા મિત્રોને વલસાડ નવસારીમાં રહેતા તમારા સ્નેહીજનોને શેર કરવાનું ભૂલતા નહીં. ફરી મળીશું કોઈ નવા વિડીયો સાથે, અને હા, ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો બિલકુલ કરી લેજો. ફરી મળીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી રજા આપો. નમસ્કાર.